મારી બેની કાન કે ગંગા અને મારી બેની જમના બંને બેનોના લગ્ન થાય છે આ દુનિયાની અંદર અમને કોઈ કન્યાદાન દેવું છે ને બેન તો આપણું કન્યાદાન કોણ આપશે બેન છે બેટા તમે કોણ છો અમે એક ગરીબ બ્રાહ્મણી દીકરીઓ છીએ બાપુ અને તમે કોણ છો હું તમે બ્રાહ્મણી દીકરી છો જી હા અને તમારી આંખોમાં આંસુ શા માટે એટલા જ માટે કારણ કે અમે નાનપણમાં અમારા માવતર મરી ગયા છે અને આ દુનિયાની અંદર અમને કોઈ કન્યાદાન દેવું છે નહીં તમારું કન્યાદાન આજ તળાજણો ધણી એ પણ વાળો દેશે હા બેટા તળાજણો ધણી તમારું કન્યાદાન આપું એટલું જ નહીં પરંતુ તમારો કર્યાવર આજ તમને હું કરીશ જી હા તમે કન્યાદાન કરશો હા બેટા હા જાઓ બાપુ અમને તમારો આશીર્વાદ છે કે તમારી ત્યાં પુત્ર થશે પણ તમારથી સવાયો થશે ભલે બેટા અમાર બ્રાહ્મણનો આશીર્વાદ છે ભલે બેટા 108 બ્રાહ્મણની દીકરીને કન્યાદાન તો દઈ ચૂક્યો છું હવે મારા રાજમાં તળાજામાં હું પાછો ફરું જય સુરત દાદા જય સુરત દાદા જય સુરત દાદા જય સુરત દાદા બોલાવો નિમસન શેઠ ને નિમસન શેઠ મને જવાબ દો તમે મે તળાજાનું રાજ તમને હોપ્યું તું અને મારા રયત ની હાલત ઓછા બધું આ બધી હું વાત છે નિમસન શેઠ મારી રયત ની હાલત ઓછા બધું હા મહારાજ હા શા માટે આ બધું તમે કર્યું છે રાજામાં ભૂખ મારો હોય શા માટે સાંભળવું છે હા હા એક વચન આપો મહારાજ વચન આવા સમયે તમારે મારી પાસે વચન જોઈશ હા મહારાજ મારું તમને અભય વચન છે જે હોય તે મને સત્ય કહો આજ મને અભય વચન આપ્યું છે મહારાજાએ તો મને મહારાજ એક શબ્દ નહીં કે એ મને પૂરો વિશ્વાસ છે મહારાજ તળાજાની છતા તમે મને આપી ને તમને હોપી હતી સામે ત્યાર પછી હું ગાય બેઠો મારે એકનો એક છોકરો મગન જયારે બહાર ભણતો હતો એને મેં ઘેરે બોલાવ્યો એ છોકરાને ભૂખ લાગી હતી મહારાજ અમારા ઘરમાં તાવડી ફૂટી ગઈ હતી અમારે આપણા ગામની અંદર રાધાબેન ના ઘરે તાવડી લેવા મોકલ્યો અને રાધાબેન જયારે લાફો માર્યો ત્યારે મેં બટલો લેવા માટે મારા ગુરુ પાસે ગયો મારા ગુરુજી એમ કીધું આલે યંત્ર આપો છો યંત્ર હરણ ની શિંગડી બાંધ્યો તળાજામાં હા દાંત ભરે ના કા મેં તમને અભય વચન આપ્યું તો શું નહીતર તમારા હું કટકા અને એક નઈ જેવા સ્વરત ને કાતર મહારાજ તે આવી રીતે દગો કરી અને આ કાળ પાડ્યો મહારાજ હવે આમાંથી બચવાનો એક ઉપાય છે કયો ઉપાય એ જ કે હાલો મારી હારે હામે ડુંગરે ડુંગરે એ હરણ ચરતા છે કાળિયાર ડુંગર કાળિયાર જે છે ને હરણ એની શિંગડી દોરો બાંધ્યો એ દોરો છોડી નાખો એ કાળિયાર ને મને બતાવો એના હું સાત સાત કટકા નહીં હાથ હાથ કટકા કરો તો આખી જિંદગી કાળ પડે પણ શિંગડી દોરો છોડવાનો છે હા હાલો બતાવો દોરો છોડ્યું એટલે હા વરસાદ થાય એમ હાલો ચાલો હાલો હાલો Thank you.
કાળિયાની શિંગડીથી હરણ છોડતા દોરો છોડતા અત્યારે હાથે મેઘ ખાંગા થઈ ગયા છે અને અત્યારે વરસાદ વરસવા લાગ્યો છે. અત્યારે મારા શરીરમાં તાજ થઈ છે ઠંડીથી. મારું શરીર આખું ધ્રુજે છે. મને કાંઈ અત્યારે હૂજતું નથી, કાંઈ દેખાતું નથી. સામે મારો અશ્વ છે, સામે મારો અશ્વ છે, એની માથે હું સવાર થઈ જાઉં એટલે મને ગમે ત્યાં એ પહોંચાડી દેશે. તો મારા શરીરમાં શક્તિ એવી નથી, પણ ચાલ ત્યાં જઈ મારા સવાર ઉપર હું સવારી કરી અને એ ગમે ત્યાં મને રસ્તો કરી અને પહોંચાડી દેશે. કર ઇન્દ્ર મહારાજ, મેર કર. ચાર મેઘ ખાંગા થયા છે, ચારે બાજુ વરસાદ વરસાદ વરસાદ. આકાશની મલપા વીજળી ઝબુકે છે ફડકેવી. સામે કોઈ ઘોડે સવાર, વરસાદની મલપા ભીખતો એવું લાગે છે. ચાલ હું તપાસ કરું કોણ છે ઘોડે સવાર. અને નેહડાની મલપા
બીજું કોઈ છે નહીં અને આ નેહડાની મલપા કોણ હશે? ચાલ હું તપાસ કરું. કોઈ પુરુષ ઘોડેસવાર આ નેહડાની મલપા મેં કોઈને જોયા પણ નથી અને આ જાણો પુરુષ બેભાન હાલતમાં હોય એવું લાગે છે. ચાલ એને મારા નેહડા તરફ લઈ જાઉં અને તપાસ કરું. આ બેભાન હાલતમાં હોય એવું લાગે છે. હે માં જગદંબા, પરાયો પુરુષ મારા આંગણે આવી બેભાન હાલતની મલપા અને જો એના પ્રાણ અહીંયા આવ્યા જાશે તો નેહડાની મલપા હાહાકાર મચી જશે. હે માં જોગમાયા, શું કરું? ચાલ મારા પલક માથે લઈ જાઓ અને અજમાનો ખોડ કરું, જે હોય તે એને ભાનમાં લાવું. હે માં જોગ માયા, હે માં લોબડીયાળી, હે માં ભેળિયાવાળી, મારી ભેરે રેજે. મારો ગઢવી આવીને કહે છે, સાંઈ આશરા ધર્મ શું તે નિભાયો? હે માં જોગ માયા, મારા રખોપા ગરજે માં નેહડાની મલપા આશો, કોઈ પરાયો પુરુષ બેભાન હાલતની મલપા જો એના પ્રાણ આપી જશે તો મારો આશરા ધર્મ જશે. હે માં જોગ માયા, મને રસ્તો સુધાર, મારે શું કરું? માં અજમાનો ખડ કરું.
મગજમાં નોખડ કરતા પરાયો પુરુષ ભાનમાં નથી આવતો, હવે મારે શું કરવું? હે માં લોબડીયાળી, મને માર્ગ બતાય માં, મારે શું કરવું? પરાયો પુરુષ જો મારા આંગણે એના પ્રાણ આપી દેશે, મારા ગઢવીને હું મોઢું શું દેખાડીશ? સાઈ આશરા ધર્મ થી આવો બચાય, હે માં લોબડીયાળી, હે માં ભેળિયા વાળી, મને માર્ગ બતાય માં, મારે શું કરવું માં? અગ્નિ નો શેક કરું, પરાયો પુરુષ ભાનમાં આવી જાય, મારો આશરા ધર્મ વધી જાય, ચાલ અગ્નિ પ્રગટાવું, પણ અગ્નિ કેમ પ્રગટાવું આ વરસાદમાં? ચાર મેઘ ખાંગા થયા છે, ચારે બાજુ વરસાદ, વરસાદની ફરું ચાલુ છે, અગ્નિ પ્રગટાવું, અગ્નિનો શેક કરું, પરાયો પુરુષને ભાનમાં લાવું, હે માં જોગ માયા મારી ભેરે રહીએ માં, બોલતા નથી ચાલતા નથી, શું મારા આંગણે એના પ્રાણ? નહીં નહીં માં જોગ માયા, તારી સતીની આ કસોટી કરી છે? નહીં માં, આ શું છે? આ મારી વ્યાખ્યા છે? નહીં માં, આ પરીક્ષા છે? જે હોય તે માં, આજ આ સાઈની ભેરે રહેજે, અગ્નિ પ્રગટાવું અને પરાયો પુરુષ એને ભાનમાં લાવું, તારી સાય માથે કેવી કસોટી, ચાર મેઘ ખાધા કેમ અગ્નિ પ્રગટાવું? હે માં કઈક ચમત્કાર બતાય માં, પણ પરાયો પુરુષ ભાનમાં આવતો નથી, હવે મારે શું કરવું? હે માં જોગ માયા, હે માં ભેળિયા વાળી, મને કઈક માર્ગ બતાય માં, મારે શું કરવું? આદા સતીની સતી પણ જાય છે માં,
અને તારી લાજ જાશે માં મને મારે બતાય માં આ જગત ની મલબા સતી પણ નું પારખું લેવું સારું નથી માં જો મારા આંગણે પરાયો પુરુષ એના પ્રાણ આપી દેશે તો જગત ની મલબા જાન જાતિર થઈ જશે મારા જીવના જોખમ થી હા હા મારા જીવના જોખમ થી પરાયો પુરુષ એને મારો જીવનો માનેલો ભાઈ બનાવી અને એને ભાનમાં લાવીશ મને માર જ બતાવી માં મારે શું કરવું મારા શરીર ની હૂફ આપું હે માં લોબડી આળી તું મારી ભેરે રહીજે માં હે આજ્ઞાય શક્તિ તું મારી ભેરે રહીજે માં મારા રખોપા કરજે માં કારણ કે અપરયા પુરુષને પરાયો નહીં આજ મારો જીભનો માનેલ ભાઈ બનાવી અને મારા આંગણે એને ભાનમાં લાવું છું મારા શરીરની હૂફ આપી અને મારા ભાઈને હું ભજન ભરી તલવાર રે રાધે ગોવિંદા રામ 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 આમજો ઓલી સાંઈ રહી ને એ મને કાયમ કે શું કે રાણી કાકી હા ક્યારેક ક્યારેક સત્સંગમાં મને લેતા જતા હો મને ઘરે એકલા એકલા જેવું લાગે છે એટલે સેને હું અહીંયા શેરીના નાકે ઉભી રહું અને ઓલી સાંઈ ને તું બોલાઈ આવજા હે બેન હા મારે જવાનું હા તારે જવાનું મારે તો ઘણું જવું છે પણ એક પગમાં નવ કપાસી એકમાં હાથ કપાસી અને ઓલો કૂતરો મને ભાળે ને તાતો સીધો હડકાયો થાય છે એટલે તું જા અને હું અહીંયા થાંભલે ઊભી રહું બેન તું જાને અરે તને આટલા વરમાં માંડી એક કામ સીધ્યું
અને તું આજે નહીં જા, લે જાઓ તે જા. હે બેન, હા ગાતી ગાતી જાઓ, ધૂન કરતી જાઓ. એ હું કઉ છું, થોડો થોડો સત્સંગ કર, ભજન કર. આમ જો આપડા ભજન થી તો છે ને આ યુગ હાલે છે, નકર આપને કઈ ટેકા નથી. આપ કેદુ નો હેઠો પડ્યો હોય, આપડી જેવી સતીયુ છે ને, એટલે તો આપ ઉપર ટકી રહ્યો છે. એ આમ જો, ગમી ના ભજન હોય, સત્સંગ હોય, કથા હોય, એ જ્યાં સુધી હું જાવ નહીં ને, ત્યાં સુધી કથા ઉપડે નહીં. હા હા બેન, મને ખબર છે. અને હું આપણે બે પુરાણી હામુ બેહી ને ત્યારે જ પુરાણી ખીલે. હા હા, અને સાધુડા તો બધા આપણને ઘેરી લે. હા, મીરાબાઈ આવ્યા. હા મીરાબાઈ આવ્યા. આપણું આવું જીવન આપણે કોઈની આગી પાસે નથી કરવી. જાવલી સાઈને બોલાય બેન, આપણે કોઈની કોઈની આગી પાસે કરી. એકાદુ કીર્તન તો કર. યા કીર્તન કરું બેન? હે હા લે કરવો. એ તમે એ ભાવે ભજી લો ભગવાન, આજી મન તોડું રે. સત્સંગ આપડી વિના ચાલુ નહી થાય. જાઉં છું. મારી જીભ નહી ઉપડે બેન, હું સતી છું, હું ભક્તાણી છું ને, એટલે હું નહી કહીએ. રામ 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 રામ. આટલા વર્ષે એક વાર તને મોકલી, તાતો તું ગઈ એવી પાછી આવી. હવે આમજો, મારે જવું પડશે. હા બેન તું જઈએ જા. આમજો તો હળવે હળવે હું જાવ. હળવે તારે કપાસ શું છે ને બેન? હા હે, પછી આપણે કથામાં જવાનું છે. અને કપાસી છે, એક આંખમાં વેલ છે, આગે નથી દેખાતું. પુરાણી દાદા કેટલી આપણને ભલામણ કરી, તમે બે વેલા આવજો, પછી કથા ઉપડે. પણ આગળ આઘું નથી દેખાતું, એટલે તો પેલી લાઈન માં બેહવી છી. આપણને પુરાણી દાદા પેલી લાઈન માં બેહારે, તમે બે પેલી લાઈન માં બેહો, પછી જ મારી કથા ઉપડે. સમજો. હા છેલ્લે સાચી વાતો નથી કરવી. અને હું જાઉં. જા જા હો બેન. જોતા પેલા તો આ ધરતી જો મને માગ આપી દે ને, તો હું સીતાજી ની વાહો વાય સમાઈ જાઉં. તું તો એમ કેસ કે કળિયુગ આવ્યો એમ? કળિયુગ આવી ગયું બેન. અરે
કળિયુગ નથી આવ્યો, આ કળિયુગ એ માજા મેકી છે. ઓલી સાઈ રહીને એના ઘરે કોક અજાણ્યો પરપુરુષ છે, ફળિયામાં ઘોડો બાંધ્યો છે અને પાછો. હા હા, બધું કહી દઉં કેને બેન કેને. રામ 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 રામ. એ આવું કેતા તો મારી જીભ અને તારા કાન પવિત્ર થાય છે. આ જેટલું જોયું છે એટલું એમ નામ રાખતો. ના ના, કેને બેન કેને. તારથી હરખું નથી જોવાનું. મારથી હરખું નહી જોવાનું તું કેને બેન. એ આમજો, હા આમજો, હું છે ને જોવા માં કોઈ દી કઈ બાકી નો મેકું. હા સમજો, ઓલી સાઈ છે ને, હા એની બાજુમાં કાળું ગઢવી ના ઢોલીએ, હા કોક અજાણ્યો પર પુરુષ પોઢ્યો છે. હા રામ 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 રામ. એ એક મહિના આખા નો સત્સંગ વિયો ગયો આપડો તો. આપણે એમ કે થોડું થોડું જમા કરવી, એ પણ આવી સંખણી આપડું જમા નો થવા દે. હવે છે ને, સમજો તારે છે ને હું કઉ એમ કરવાનું. ભલે બેન, હવે આજનો દી સત્સંગમાં નથી જવું. નહી સમજો, અહીંથી ચાલુ કરી દેવી. બધા ઘરે થોડા થોડા આવડાના સોખા મેકતા જાવી, કારણ કે ઓલો ગઢવી રહ્યા ને ઈ કાયમ અધર પાણી લઈને હાલે છે અને આપડું તો કઈ ઉપજવા નથી દેતા. ઈ કાયમ એમ કેસે કે મારા ઘરે સાંઈ છે, ઈ સતી છે, સતી નો અવતાર છે અને ગઢવી ગયા ત્યારે ઓલો વાહડા નો ગટક્યો દેતા ગયા છે. ઈ વગાડ્યા વિના તો કેસ ખાતી એ નથી. એટલે હું છે ને મોર હાલું ને તું વાહે હાલ. બધા ઘર લઈ લેવા છે અને આ વાત રહી ને એકો એક ઘરે પોગાડી દેવી, પછી માની લો કઈ બન્યું જ નથી. હા બેન, અને પાછું કહેવાનું કે રાણી કાકી ને નથી ખબર. ભલે ભલે, બરાબર. હા એકાદું કીર્તન કર, કીર્તન કર. હા એ તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી વરસાદ પાણી હારા થઈ ગયા છે એટલે આપણે છે ને ગામ માં નથી રહેવું અને ઓલા કાળું ગઢવી ને સીમાડે હામું મળવું છે. હા અને બે દી છે ને ઘર નું કામ ભલે પડ્યું રે, પણ મારી માં મારી વાત માં થોડુંક ધ્યાન આપજે. ભલે બે. હો હા લ્યો, હાલો લ્યો. એ રામ તમારા મંદિરે સડવાજો, રામ તમારા મંદિરે ચડવા જો.
આપણી પાસે આ સત્સંગ તો ખૂટે એમ જ નથી, કારણ કે મીરાબાઈ નો અવતાર આપણો છે. હા બેન, હા હાલે બે મોરતા, હાલે બે હાલે રામ. અત્યારે ક્યાં છો? મારા શરીરમાં તાટ અને આ નેહડામાં કોઈ બતાતો નથી. સામા પલંગે એક બેન સૂતા છે, એને પૂછી જો. હું તો મારા દેવંગી સ્વાર સ્વાર થઈ અને નેહડામાં આવ્યો હતો, પણ આ નેહડામાં હું કઈ રીતે ક્યારે અને કેમ આવ્યો એની મને કઈ ખબર નથી. અરે ભાઈ, ભાઈ તમે ભાનમાં આવી ગયા. ભાઈ ભાઈ તમે ભાનમાં આવી ગયા. ભાઈ બેન, તમે મને એ તો કહો કે વરસાદમાં મારા શરીરમાં તાજ ચડી હતી, મારા દેવંગી સ્વાર અશ્વા પર સ્વાર થઈ અને અહીંયા હું કઈ રીતે આવ્યો અને હું ભાનમાં ભાઈ ભાનમાં કઈ રીતે આવ્યો. ચાર મેઘ ખાંગા થયા છે વરસાદની માહોલની મલપા, તમે બે ભાન હાલતની મલપા હતા ભાઈ. તમને તમારા દેહનું કઈ ધ્યાન નથી રહ્યું ભાઈ. આ નેહડાની મલપા હું તમને લાવી, તમને ભાનમાં લાવવા માટે મેં અજમાનો ખડ કર્યો ભાઈ. અજમાનો ખડ કર્યો? હા ભાઈ, અજમાનો ખડ કર્યો. તમે ભાનમાં નથી આવ્યા ત્યાર પછી મેં અગ્નિ પ્રગટાવી, અગ્નિનો શેક આપ્યો, અગ્નિનો શેક દીધો. પણ ભાઈ શરીરની મલપાથી ટાઢ હટી નહીં અને ભાનમાંથી તમે બે ભાનને હાલમાં પછી શું કરો ભાઈ? મેં મારા શરીરની હું માપી. અરે બેન, મને માફ કરજો વીરા, તમને ભાનમાં લાવવા માટે મેં મારા શરીરની હું માપી છે વીરા. તમારા શરીરની હું માપી અને મને જીવતદાન આપ્યું છે, મને જીવતદાન આપ્યું. પણ બેન તમે એ તો કહો, હા ભાઈ, કે આ ચારણના નેહડામાં બધે હું જોયેલો કોઈ નથી, તો તમે પછી એકલા? હા ભાઈ. અને બધા ક્યાં ગયા છે? આ સાત સાત વર્ષના દુષ્કાળ મારા ચારણ નેહડાતી મિલપાથી બધા સ્નેહ ભાઈઓ વ્રત વરવા ગીરની મલપા ગયા છે. હા ભાઈ, ભાઈ આ કોનું પ્રગણાનું છે? અને હું તમને એ પૂછું છું કે નેહડા કોના પ્રગણામાં છે ભાઈ, અને અહીંના રાજા કોણ છે? અમે તળાજાના પ્રંગણામાં રહેવી છીએ. હા ભાઈ, તળાજા તળાજા અને નાના
राजवी ए बल बापू तला जाना राजवी छे। हाँ भाई तो बेन तमे क्यारे तला जाना ये बल वाला ने जोया छे भाई एक बार जोयेला जारे एनो 65मो जन्मदिवस उजवातो तो तेदी जोयेला पण या जो के एनो जन्मदिवस उजवातो तई तो परदेश थी मेहमानो पण आव्या होय पण खबर नथी भाई के तळा जाना राजवी केवा हता एने निरखिन जोया नता। बेन भाई आ तारी सामे उभो ने एस तलाजनो धनी एफल वालो छे नहीं बेन ते तो मने जिंदगी आपी छे ते मने जीवदार आपु छे कारण के चारण चारण दीकरी तो जोगमायो होय छे अने आज थी तू ये फल वाला नी जीवनी मानेल बेन छे। ओ भाई हाँ वीरा हाँ बेन आज तारे जे जोए ते मागी ले ना वीरा जेनो भाई तला जानो राजा होय ई बेन ने सु मागवानु होय वीरा माग बेन तू मागी ले बेन जो आज तू मारी पहे नहीं मागने तो आज मारो कालजी तूटी छे बेन मागी ले तारे जे जोई ते मागी ले मेरा मारी हालत मारी स्त्री अमारी परिस्थिति बहु नबळी छे पण भाई मारे काई जोतू नथी ओ विरा भाई तू गमे ते के पण आ तारी गरीबडी बेन इने तू भूली न जातो विरा मारे बीजु काई जोतो नथी विरा नहीं नहीं बेन तू हवे थी गरीबडी बेन नथी तू एफल वाला नी बेन छो तारे जे जोय ते मांगी ले दीकरी नो वसी यालो यावता एवं न बोल बेन एवं न बोल वीरा तारी गरीबड़ी बहन ने भूली जातो मही एवं न बोल बेन तारे शेर जो है तो भागी ले वो ये बल वालो आशी तारो जिपनो मानेल वो तारो भाई छे विरा तारी गरीब रे
मारे मोहल ने मिलवा वीरा मारे नगर बेन हूँ एफल वालो खास तारो भाई छू तारी बेन गरीबी छे पण विरा इने काई जोतू नथी विरा मारो ओसियाळो अवतार छे नहीं नहीं बेन पण आ बेन ने ओसियाळो तू नथी दीकरी नो ओसियाळो अवतार रड बेन ओछो ना लगाए चारण चारण आज क्या गया छे कोई हाजर माने थी वीरा ई जारे आवसे ने तई जरूर हूं तळाजा आवीस भाई पर बेन आया नेहड़ा मा आवे चारण अरे एक दी तमे मारा तळाजा मा आवजो जरूर आवजो बेन तमे भूलता नहीं मारे न्या मेहमान गति करवा तमे आवजो अने तळाजा ना राज જ્યારે તળાજા હું આવીશ પણ હું હવે એકલી નહીં આવું મારો ગઢવી આવશે ને તો હું સાથે આવીશ મારું કાપડું તારી પાસે લેણું રહેશે ભાઈ મારે અત્યારે ને વિરા ભલે બેન અત્યારે તાણ નો કરીશ ભાઈ મારે કઈ જોતું નથી ભાઈ તારું કાપડું મારી પાસે લેણું લઈ હા વિરા ભાઈ તળા જા અમે આવશું દીદી આ બેન ની યાદ તો આવશે ને વિરા કેમ નહીં બેન હું તને કદાપી નહીં ભૂલું હા ભાઈ અને તળા જા જ્યારે તમે આવો ને ગઢવી અને તમે એક દિવસ મારા મહેમાન થઈ અને જરૂર આવજો બેન પણ ભાઈ અને હવે હું જવાની રજા માંગુ છું ના વીરા મારા આંગણે પીરની મલપા માડી જાયો વીર નથી અને મારો જીભનો માનેલ ભાઈ બનાવી અને આજે મારા ઘરે ભાઈ હું તને જેમા વિના નહીં જાવા દઉં વીરા બેન નહીં નહીં હા વીરા નહીં બેન તો સમાન આગ્રહ ન કરી અત્યારે મને જવા દે બેન તું જો વીરા તારી બેન ને એક તમન્ના પૂરી ન થાય અને કોઈ ભાઈ બેન ના ઘેરે થી ભૂખ્યો કેમ જાય એટલે હું તારે માટે રસોઈ બનાવી નાખું ચારણ નો દેહ છે જેમ્યા વિના જવા દે નહીં પણ અત્યારે એની હાલત એની ગરીબ સ્થિતિ છે તો અહીંયા મારે રોકાવાય નહીં ગમે રીતે હું અહીંથી તળાજા રવાના થાઉં હા પણ બેન બેન જો ચારણ આવે ને એ આવે એટલે તમે જરૂર બને તળાજા તમે જરૂર આવજો બેન એટલે ભાઈ તળાજાવા જવા નીકળી જવું છે હા હા બેન હવે હું જવાની રજા માંગુ છું તું મને હસતા મુખે રજા આપ એટલે હું અહીંથી તળાજા જવા રવાના થાવ શું મારો ભાઈ અંતર્યામી છે એના બેનના ઘરે ખાવા ખોરી જાર નથી આ એકા બીજાની પણ જે એને યુગી હોય હાચો ભાઈ હા તળાજાને મલપા તારે જવા નીકળી જવું છે હા નીકળું છું બેન જરૂર આવજો
અરે બેન હજુ તો મેં નેહડા બાર પગ દીધો, મેં પગ દીધો ત્યાં તો મારી બેન નો રડવાનો અવાજ અને રોવાનો અવાજ શા માટે આવ્યો? મારે એને કઈ કહેવાય ગયું છે, એને કઈ દુઃખ લાગ્યું છે તો એનું પૂછી જોઉં બેન. હા વીરા, હજી તો મેં નેહડા બાર પગ દીધો તો તું શા માટે રડે? મારીથી તને કઈ કહેવાય ગયું છે? મારી કઈ ભૂલ થઈ છે? તું રડવા રડવા શા માટે મળી છે? વીરા, એક ભાઈ અને એક બેન જ્યારે વિખૂટા પડે ને, આ હરખના આંસુ છે વીરા. હરખના આંસુ નથી બેન, દુઃખ અને સુખના આંસુ એ પારખવાની શક્તિ આ એફલવાળામાં છે. અને જો તું મને સત્ય ન કહે તો તને તારા ભાઈ એફલવાળાના સોગંદ છે. જે હોય તે મને સત્ય કહે બેન, તું રડવા શા માટે મળી? આજ ભાઈના સોગન આપીને મને બંધીવન કરી દીધી વીરા. સત્ય સાંભળું છે ને વીરા? હા બોલ બેન, તું શા માટે રડેસ? કે મારા આંખમાંથી આંસુ કેમ નીકળી ગયા વીરા? હા તો સાંભળો ભાઈ, આ બંસરી માથે પગ આવતા આ બંસરી ભાંગી ગઈ છે વીરા. અરે બેન. હા વીરા, એક વાંસના કટકાની બંસરી જો ભાંગતા મારી બેનના આંખમાં આંસુ આવતા હોય તો બેન તું તળા જ આવ ને, ત્યારે તને આવી વાંસરી બંસરી નહીં પણ વાંસ હીરા અને માણિક થી મટી હું તને એવી બંસરી આપીશ, પણ તું રડ નહીં. ભાઈ મારો ગઢવી ગીરમાંથી આવે ને, એટલે એને વાલામાં વાલી આ બંસરી સાઈન લાય મારી બંસરી, તો હું શું જવાબ આપીશ? ભાઈ આ વાંસનો કટકો નથી તો હું છે? આ મારા ચારણના પ્રાણ છે. આમાં પ્રાણ છે પણ ભાઈ મારો ગઢવી છે ને બહુ અઠીલો છે, પણ એને હું સમજાય દઈશ વીરા. ભાઈ તમારે ચિંતા નથી કરવાની વીરા. પણ બેન જોજે હો, સમજાય દઈશ. હા વીરા, તો સમજાવજો અને તમે સળા જ બની આવજો હો. પણ ભાઈ તારી બેન ને ભૂલી ન જાતો વીરા. નહીં નહીં બેન, એવું કદાપી ન બોલ. આવજે બેન. હા વીરા. આવજો ભાઈ. વીરા તારી ગરીબડી બહેન ને ભૂલી જાતો નહીં. હા વીરા, તારી આ બહેન ને ભૂલી જાતો નહીં વીરા. વીરા તારી ગરીબડી બહેન ને ભૂલી જાતો નહીં. રામ રામ આપણે હવે ગામ માં નો રેવાય. હવે છે ને આપણે બે છે ને એને સીમાડે હામા મળી, સમજો, એકાદું નાનું એવું કીર્તન કરીને તો આ કઈક માથે થી ભાર હલકો થાય. હા હા બેન. હા કથામાં જ જવું પડશે? એ કથામાં તો જવું જ છે, આખી જિંદગી કથામાં જ કાઢવી છે. પણ ક્યારેક ક્યારેક છે ને કઈક આપણે કીર્તન કરવા પડે, ભજન કરવું પડે. હા હા બેન, વાગ્યા કેટલા? એ
તને તો આમ સંદર્ભો જોઈને ખબર પડી જવી પડે કે એક ડોટ તો વાગ્યો છે. ભગવાન ને જમાડ દો. જમાડી દે ને. એ ઈ ગમે ત્યારે ભૂખ્યા જ હોય. હા હારું લે. રામ 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 રામ. બધું મારે કેવું. એ તમે વેલા વેલા આવો એ મારા મારે પ્રભુ. મને ઉલો પાણો લઈ દો, મારે કૂટવું છે. ભાભી શા માટે તમે રડો છો? ભાભી તમે કીધું નહીં તમારા ભાઈ પાસે છે. અરે પાછા નહીં, પાછળ રહી ગયા છે એમ કીધું. મારી તો બધી મનની મનમાં રહી ગઈ ને. મને તો એમ હતું કે આ ધરાય કૂટી લઉ. રામ રામ રામ. વાહે રહી ગયા, પાછળ રહી ગયા. આમ જો આવે તો છે ને. આવે છે કારણ કે ઈ જ્ઞાને ત્યારે મારે નિયમ હતું એમનો અંગૂઠો ધોઈ અને હું કાયમ પાણી પીતી શરણામત લઈ અને પછી જમતી. ઈ જ્ઞાને પછી મને એમ થયું એને જવાનું હતું ને એટલે એક દી મેં કીધું તમે ઘડીક હેઠા બેહો. એને બિહારી અને એનો અંગૂઠો સેને ધોઈ અને ઈ પાણીનો મેં કેરબો ભરી લીધો. હવે ઈ કદાચ બે ત્રણ દી નહીં બે ચાર વરહ નો આવે ને તો કેરબામ પાણી ખૂટે એવું નથી. આવું મારું જીવન છે એ તમને ક્યાં નથી ખબર? પૂરેપૂરી ખબર છે ભાભી. અને ગઢવી હાલતા કોઈ દી મેં આ ધરતી ને દૂભી નથી. કોઈ દી દૂભી નથી ભાભી. અને કોઈ દી કોઈની નહી આઘી પાછી કરવાની, નહી નિંદા કરવાની. કાયમ હરિભજન માં જવું, સત્સંગ કરવો. બરાબર ને બેન? એ થોડુંક તો બોલ. રામ 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 રામ. આમ જો ગઢવી નેરડામાં બધા સમજો મજા કરે છે એમ નહી, આયો તો બધા મજા મજા કરે છે. ભાભી
ગોળ ગોળ વાત ન કરો ભાભી, જે હોય મને કહો ભાભી, કારણ કે મારી સાઈ નેજવા માંડી માંડી ને મારી રાહ જોતી. રામ 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 રામ. એ ગઢવી, તમે સેને એ સાઈ નું નામ તો અમારી પાસે લેતા જ નહીં, કારણ કે તમારી જીભ અને અમારા કાન અપવિત્ર થાય છે. ભાભી, કદાચ મારી સાંઈએ જો તમને ગળવો શબ્દ કીધો હોય ને ભાભી, તો તમે વડીલ છો, અમને સોરું જાણીને માફ કરો. રામ 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 રામ. રાખો રાખો કાળું ગઢવી રાખો. જો તમારી સાંઈએ મને કડવું વેણ કીધું હોય ને, તો મારું જીવન તો મીરાબાઈ જેવું છે, એ તમને ક્યાં નથી ખબર. મીરાબાઈ જેમ ઝેર નો કટોરો પી ગયા ને, એમ હું ઘટક દઈને પી જાઉં, પણ કડવું કઈ નથી કીધું. ઓલું કે ને હવે તું તો કહી દે બે. આમ જો ગઢવી, મારે ને મારે કેવું પડશે? તું કહી દે બેન, તું કહી દે. આમ જો મારી જીભ નથી ઉપડતી, તું ની તું કહી દે. મને ખબર છે, હૃદય તો તારું મોળું છે, પણ મારી બાજુમાં ઊભી રહેજે અને સમજો, થોડુંક હૈયું કઠણ કરી અને મારા હૃદય માટે મોટું બેલું મેકી દઉં ઘડીક વાર માટે. ગઢવી, કહી દેવું પડશે. ભાભી જે હોય સત્ય કહો. રામ 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 રામ. અરે સમજો, કદાચ મને જો હું બેભાન થઈ જાઉં ને આ વાત કેતા કેતા, અને બેભાન થઈ જાઉં ને, તો મારા નાકમાં ડુંગળીના ટીપા નાખજે, બરાબર? કારણ કે ગઢવીને આખું કહી તો દેવું છે. રામ 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 રામ. તમે સાંઈ નું કીધું? હા ભાભી, હું તમને પૂછું છું કે મારી સાંઈ શું કરે છે. એ ગઢવી, તમારી સાંઈ તો આમ જો તમે ગયા ને, પછી એ મજાના લીલા લેર કરે છે. જે હોય કહો ભાભી. બધું કહી દઉં. હે નેહડા ની ભાભી, કદાચ કોક વટે માર્ગુ નીકળ્યો હશે અને મારી સાંઈએ એ મહેમાન ને આશીર્વાદ આપ્યો, એમાં કઈ મોટી વાત છે ભાભી? રામ 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 રામ. રાખો રાખો કાળું ગઢવી. શું મહેમાન તમારા એકના જ ઘરે આવતા છે, અને શું આપણું ઘર મહેમાન વિનાનું કોઈ દી હોય? એક મહેમાન જાય ને તો બીજો ઉભો હોય, આટલા મહેમાન તો અમારા ઘરે આવે છે. પણ કહી દઉં ને, એ મહેમાન મહેમાન ની રીતે હારા લાગે. આમ જો અમારા ઘરે મહેમાન આવે ને, એટલે મહેમાન ના ઢોલિયા આમ ઢાળિયામાં સેટા હોય, અને તમારા ઘરે મહેમાન આવ્યો ને, મને મુજારો થાય છે. કહી દઉં, બધું કહી દઉં. રામ રામ રામ. તું પણ થોડીક પાસે તો ઉભી રે મને. આમ બસ આમ જો ગઢવી, તમારા ઘરે મહેમાન આવ્યો ને, અજાણ્યો પરપુરુષ આવ્યો ને, એ ઠેઠ તમારા ઢોલીએ તમારી સાઈની હારે પોઢો તો બાબી, એક પણ શબ્દ મારી સાઈ વિશે ન બોલતા. રામ 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 રામ. કારણ કે જેના ઘરમાં સતી નારી હોય ને, એ પુરુષ ની સાથે કાયમ ને માટે ગદ 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 ફરે છે. મારી સાંઈ ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે ભાભી, તમારું કાંઈ સાંભળવા માંગતો નથી. રામ રામ રામ. રાખો રાખો કાળું ગઢવી. મને ખબર હતી તમે નહીં માનો. જાઓ લો કૂવો અહીંયા લઈ આવો, મારે તો પડીને મરી જવું છે અત્યારે ને અત્યારે. જલ્દી જાઓ કૂવો લઈ આવો, મરી જવું છે. હવે મારાથી ઘડી કઈ નહીં જીવાય. કુવામાં પડવું હોય ને ભાભી, તો ન્યા જવું પડે. તે ગઢવી, હવે ન્યા હોતી તો નથી જવાય એવું. તો ભાભી જે હોય સત્ય કહો. સમજો,
તમને જો અમારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય ને તો તમને ઓલી બે વસ્તુ વાલી છે ઈ કઈ. મને વાલામાં વાલી એક મારી સાય અને એક મારી વગાડવાની બંસરી. એ કાળું ગઢવી તમે આમજો ફરી ફરીને આવી ગયા ઠેકાણે. આમજો ઘરે જઈ અને હાથી કામ પડ્યા મેકી અને પેલા ઈ ઓલો વાહડાનો કટક્યો તમારો બંસરી માગજો. એટલે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જશે. અને માની લો કે અમે તો તમને કઈ કીધું જ નથી. હો ભલે બાપી, હવે તમે પધારો બાપી. અને આ સાઈ છે ને એ તો હજી બાળક કેવાય, નાની કેવાય, એનાથી ભૂલ થયા કરે. જો અમે તો વડીલ હતા ને અમે માફ કરી દીધું. વાહ સમજણ, વાહ. ભલે બાપી, બરાબર. હવે તમે જાઓ, કારણ કે મારે મારા નેહડે જવું છે. છ છ મહિનાના વાણા વહી ગયા, મેં મારા બંસરીના સુર વગાડ્યા નથી, આ કાળજાને ઠંડક આપી નથી. હવે જલ્દી મારે મારા નેહડે જવું છે અને મારા કાળજાને ઠંડક આપી છે. હે ગઢવી, આમ હૈયું થોડુંક હળવું કરવું હોય તો ઘડીક સત્સંગ કરું. બસ બાપી, એકાદું કીર્તન સાંભળવું છે. લેને બેન, એકાદું નાનું એવું સંભળાયું ને ગઢવી ને, થોડોક હૈયાનો ભાર હળવો થાય અને એને સારું લાગે. નથી પેલા જેવું યાદ નથી રહેતું. કારણ કે મને મારી સાંઈ ઉપર પૂર્ણ વિશ્વાસ છે, મારી સાંઈ મહાન સતી છે. પણ ભાભી ના શબ્દ ઉપર એટલો ભાર હતો, કદાચ વાત સાચી તો નહીં હોય ને. તો હાલ મારા નેહડે જાઓ, દૂધ નું દૂધ ને પાણી નું પાણી કરો. આ જગત માં જેને વેમ ના માણ વાગે ને એની ક્યાંય દવા મળતી નથી. કદાચ ભાભી એ કીધેલા શબ્દ હાચા તો નહીં હોય ને. તો હાલ મારી સાઈ મેદવા માંડી માંડી ને મારી રાહ જોવે છે. જલ્દી મારા નેહડે જાઓ, મારા કાળિયાને છ છ મહિનેથી બંસીરાના સુર વાગ્યા નથી ને, ઠંડક મળી નથી.
તો હાલ મારી સાઈ માહીથી બંસરી લઈ મારા કાલજાને ઠંડક આપ. મોરલી તો હાલી રંગારું સડે રે, જઈએ રંગ મોરલી તારી માય ક્યાં કઈ નવી? અરે બાપુજી, તમને કઈ ખબર નથી? અરે મારી માં તો ગઈ છે કંતામાં. ઈ આંખે સાંભળે નહીં અને કાને ભાળે નહીં, ઈ કથા હું સાંભળતી છે. આજ આવા દે બાપુજી, એને તમે દાબ દઈ દીજો. આજ આવે એટલે મારી આંખ બતાવું, એને ખબર નથી. બરોબર, હમણાં તારી માં આવશે કંતા સાંભળવા કે હમણાં. આ તારી માં કમે આ થામડા ભેગા કે મે તને ના પડતી કે આ થામડા ભેગા કરીને એને નો દઈશ. તને એમ કહું છું, તું ક્યાં ગઈ તી? જીવ લાંબો રાખો, કોઈને લઈને નહીં વૈજા. અરે તારી હા પાડે હા, હું એમ નથી કેતો આ ઠામડા લઈને અને તું ક્યાં ગઈતી? એ હું ગઈતી કંઠ્યા હા ભળવા. હા 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 એ કંઠ્યામાં તું આ કથા કોણ વાંચતો તું? એ તમને ખબર નથી? નહીં, કંઠ્યામાં રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, સીતાજી આવ્યા, હલામણ જેટો તું આવ્યા, ટીટોડો ડિસ્કોન બધું આવ્યું તું માઇલ પર. અરે અરે અરે, કેમ બધાને મજા આવે અને એનો સોટિયો વધીનો વાંચે. હવે રાખો કેમ? પ્રેમ દાદા કઈ ત્યાં વાંચે, ત્રણ દિવસ કઈ ત્યાં પૂરી કરે, એનો સોટિયો અડધી કલાક માં ગોટો વાંચે. એમ નહીં, આ કથા કોણ વાંચતું તું? એ સાંભળ્યું. હાવ સાંભળ્યું. હાવ એ સાંભળ્યું. સાંભળું છું. છોડિયા તાર બાપા સાંભળે ને મરતા ખબર. એ માં મારા બાપુજી તો બધું સાંભળે, તું નથી સાંભળતી. એમ છે. હા એ સાંભળ્યું. એમ છે. હા તો એમ જ. અને વાત કહું,
આ કથા સાંભળવા ગઈ એમાં શું આવ્યું? કઈ કીધું? કંજામાં રૂપાળા રામ આવ્યા, લખમણ આવ્યા, સીતાજી આવ્યા, હનુમાનજી આવ્યા, આ બધાને કાઢી મૂકી જાય લ્યો. એને વનવાસ આપ્યો તો વનવાસ બરોબર છે. અને વાત કહું, દાસર ના ગઢો મારી સામે નાના નથી, વિશાળ રાખો, નાના નથી, ગોઢા થયા. આ ઘરમાં સુવાની દીકરી દાંત કાઢો, શરમ રાખો, શરમ. આવડા મોટા થયા મારી સામે, કોઈ દી આઈ લવ યુ બોલ્યા? અરે તારી હા પારે હા. એ એમ ન બોલાય એટલી ઉંમરે, એમ ન બોલાય. અને છોડે, તને બીજી ખબર છે? આ તારી માએ આ એમ નહી કંઠિયામાં રામ આવ્યા, લખમણ આવ્યા, સીતાજી બધાને કાઢી મૂકી જાય લ્યો. હા હા હા, એને વનવાસ આપ્યો તો. હા એમ છે, હા એમ છે, વનવાસ આપ્યો. એમાં વન માં ગયા ને રામ ને લખમણ ને સીતાજી વન માં ગયા, નાનું એવું એક ઝૂંપડું બનાવ્યું. અરે બ્રહ્મકુટી બનાવી? હા બ્રહ્મકુટી લ્યો. હા એવડું ઈ બ્રહ્મકુટી બનાવી રામ લખમણ સીતાજી એમાં રહેતા હતા. એમાં એનું નખો જાય, એક જનાવર નીકળ્યું. શું નીકળ્યું? ડેટ કયું નીકળ્યું? ડેટ કયો ને પૂલું મૃગલું નીકળ્યું. હા એ મલગલ્યો, મલગલ્યો જનાવર નીકળ્યું. એમાં આમ જો માં સીતાએ વેન કર્યું રામ ને, કે હાય રામ, હે રામ. ઈ કે જનાવર ને મારી આવો, માર પોલકા સીવાડવા. પોલકા નહી, એનો કચબો સીવાડવાનો હશે. ઈમ છે, હે દીકરી ઈમ છે, તો ઈમ જ છે. એમ તો રામ તો રૂપાળો હે નાનો એવો બાણ લઈને જનાવર ને મારવા ગયા. કેમ મારવા ગયા? ઈ કેમ ગયા? બાણ લઈને મારવા ગયા, એનું નખો જાય. રાવણ આવ્યો, સીતા માતાજી ને ખંભે બિહારી અને લંકા લઈને વ્યા ગયા. લંકા માં ગયા? હા બરોબર. હનુમાનજી ને ખબર પડી, હે માં સીતા ને લેવા ગયા. ના તારા બાપા ના પાડતી, તારા બાપા તારા બાપા ના પાડી. સોના પડે તમે ભજીયા ઓછા ખાવ, ભજીયા ઓછા ખાવ, હજી સોના ડાકા નહીં જતા. અરે એમ ન બોલાય, જાય કેમ? એ તો મેં કઢી પીધી હતી, કટી પીધી અને ઢોળાઈ ગઈ હતી બે ગયો તો ભૂલ માં. એમ હતું? હા તો હારો લ્યો. હા હા હા, આજિયા શેરી ભમ ન્યા જો પૂરો થઈ ગયો. હા બરોબર છે. એ છોડી, તને બીજી ખબર છે? આ તારી માએ આ ટપાલ લખી છે. મારી માએ ટપાલ લખી છે? ટપાલ લખી છે. શું લેવા? કામ એમ કે છે તને મોકલી દેવું છે. નથી જવું? હું નથી જવાની મા. હાય રે નહીં જવું. તું જા મારી આટલું, તું નહીં જવું. તે કોણ તારો બાપ થશે? હાય રે મારે નો જવાય એમ. આ એક ને એક દીકરી એને હાય રે નથી મોકલવી. શું કે છે? ટપાલ ટપાલ લખી હતી? ટપાલ લખી છે કે છે જમાય ને ટપાલ. પતંગ ઉડાડવી છે, લાવી દેજો. પતંગ નથી કીધી મારી માં, ટપાલ લખી એમ કે છે. એમ એ ટપાલ ટપાલ ટપાલ. હા હા સમજી ગઈ, સમજી ગઈ. એમ તો સબજી કાકા કાલ ફાફડા નો જ ખવાય રે. આ શેવડો લાવ્યા છે એના. એમ નહી ભાઈ, તો એ ટપાલ. હા હા સમજી ગઈ, સમજી ગઈ, સમજી ગઈ. હા સમજી ગઈ. તમારે કપડાં ની ઇસ્ત્રી કરી ગા? હે રામ, આ ક્યાં મને ભટકાણું? ઘર ગયા હું ક્યાંય નો ઠેરી, તમારા પાણી પડી તમારા. છોડી, આ તારી માં નહી સમજે. એ ઓલા સમાય સમાય દીકરી તાર બાપા સાંભળા ને મારે દેખ પાવ. મારો બાપુજી બધું સાંભળે, તું નહી સાંભળ. તમને કહું મેં ટપાલ લખીશ. અરે તો ઈ તો વાત છે બધી. આજે સમય દીકરી તેડવા આવવાના, તેડવા આવવાના છે. મારે નથી મોકલવી, મારે મોકલવી તો લાવો. માર ઘરગણન કાગળ હું બીજા ભાઈ જાય. નહીં નહીં નહીં.
હું વૈદક મરજી મળે નોજ મળે ને જમાય હમણાં આવવાના આવ્યા આવવાના છે આયા આવવાના આવશે દેડવા દિલ્હી દિલ્હી દે દે દિલ્હી દીકરી તારા બાપા ના પાડતી કે રોટલી વધે ઉમરા નો ખાય કાળિયો કુતરો આખી રે હેરાન કરે હલ્લે લે આ તો કોક માણા નો અવાજ અને ગમાડું ગાય કોક માણા નો અવાજ છે દાડિયા વાળો છે તો તો ડબ્બા હાંધવા વાળો તારા બાપા ડબ્બા તળિયું તૂટી ગયો હાંધવા હું તાર બાપા બે હામું જોઈશ તમને કહું હાવ દીકરી કેમ ફોદડિયા સડી કઈ જનાવર ફાળી ગઈ છે કઈ ભાયલું હોય છે બટા શું ભાયલું અરે તમારું પૂરતું હગવાયું પૂરતું હાંભળ્યું હાવ તમને કહું શું છે દીકરી હમાસા લાવી શું હાલો નદીમ પૂર આવ્યા હાલો હા એ બાપ પૂર નથી આવ્યું કઈ તમારા જમાઈ આયા છે જમાઈ હા લે લે જમવા જવાનું સૌજી કાકા ને કીધે રાજકોટ હાલો એટલે જમવા નથી જવાનું તમારા જમાઈ આયા છે જમાઈ સમજી ગઈ સમજી ગઈ તમારી પેલા મારા આગલું ઘર હતું મંદિર અડવા સમજી ગઈ તમારું ગાડો તમને કહું જમાઈ છે જમાઈ છે અણપારે જમાઈ છે હા હું જમાઈ ને તમારે મારી ઠેકડી નો કરાય અરે ઘરમાં નહી હાળી નહી હાળો મારે ઠેકડી કરવી કોઈ ની એ ઠેકડી કરો તમારી માની હે બટા શીમાય તમારી દીકરી ને મારી દીકરી મોકલી મારા હારને કહી દો અને આમ જો એના મગજ ની તમને ખબર છે મને ખબર છે નાનપણ માં હાથ આઠ ભમરા ઓગાળી પી ગયો ઓગાળી નહી હા ડોંગો કાઢી નાખું એક શેકીન ખાઈ ગયા શેકી નહી શેકીન જ ખાઈ ગયો ભમરા શેકીન ખાઈ ગયા એ તણી પેલાથી હું ખાઈ ગયો છો એમ હા હા તે આમ જો હું છે ને મારી દીકરી મોકલી છો હાથ બદલાવો હું અને આમ જો દીકરી નહીં મોકલે તો હું આવીશ પણ સાયન્સ હા તમે આવજો દાર કરવા તમને કહું અને રામ રામ કરી ઠેકડી કરે જમાઈ ઠેકડી કરે પેલા વેલા ઠેકડી કરે પેલા વેલા ઠેકડી ને હમણાં મેં ડુંગળી ધંધો ચાલુ કર્યો આ તો તારા મોઢા ને હું રામ રામ કરવા જાઉં છું મારી શરમ હા બરોબર છે બીજા ની શરમ મારા પછી તમને જૂનો દમ સડે અરે અરે હાઉ માં મારા હાલા રિટાયર થઈ ગયા રેલવે માં તો અહીંયા માં હલેલ કરે છે હવે સ્પ્રિંગ છે હા દીકરી બોલાય ના આય આય તું કે આવી આવ હા બેઠો ફટા હવે આમ જો તું માથે હોય અને બે હુડા પાઈ હાય રે જવાનું હાઉ માં હા પેલા દુખના લેવા આવો હા આવે આવે છે બટા હા સાઈને રે રોવા મેન બા
પણ આમ આગો બે તો ગેસ ના બાટલા જેવો. આગો બે તો મોઢવા જેવો વસણ વસણ અને આમ જો દીકરી ને તેડી જાવ અને હા સમજો બાપા હા એમ ઉજરી પાજરી પંખેડા ગોડા મોટી કરી દીકરી હા સમજો એક ને એક લાઈટ કી દીકરી મને ખબર છે જાઓ તમારી દીકરીને કોઈને દુઃખ દેવાનું ધ્યાન છે જાઓ તમારી દીકરી આજથી મારી બેન છે વાહ જમાય વાહ શાબાશ જમાય શાબાશ હું કોણ રાવડી રાઠોડ તાર બાપા ભાડું લેતી આય કેમ હું બસ માં આવ્યો મારું ખિસ્સું કપાઈ ગયું પૈસા નથી હા મોટું કરે પેકેટ જેવું તમારા જમાઈ રહ્યા ને બસ માં આવતા હતા એનું ખિસ્સું કપાઈ ગયું ખિસ્સું કપાણું તમે કેમ નો કપાણા સમજાઈ ગયું સમજાઈ ગયું ભાડું નથી જાઓ તમે તારે ગમે વાહન માં સળતા જો મારું નામ દેજો ટિકિટ કોઈ નહીં માગે પૈસો નહીં માગે મારી ઓળખાણ થાય છે તમને કહું છું તમારે હાર મને કે છે તમને કે બરાબર મેરા મુંડોળા કાઢતા ને તમને કહું છું બોલો કે હવે આપણે ફોટા કેવા આવે લે તમે નરેશ કનોડીઓ હું રોમા માયને હાચું હા હાચું હવે આપણે જઈ હરિદ્વાર 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 જઈ હા સત્સંગ કરી બરાબર એટલે એને રામાબી નો પાઠ કરવાનો શિયાળે સોની ભલી ઉનાળે અંદર બેટ સોમાહે છત્રી ભલી જોડા બારો માસ કોઈ વગાડે રીંગણા કોઈ વગાડે કઢી ગોંડલ ના ટેપા માં ડોશી મને વડી સુલેવા વડી સંભળ સોરી કે એમાં આ રાજ કપૂર ના બેટા સિંધુર કપૂર ના વીરા રાણી હેલન ના પ્રતાપ મારો એ મોહા
શું શું હા 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 કોઈને નો કહેતા તમને બાદર નથી હોય ડબલું નથી લેતા મારો એલો હા આપણે જે બોલાવી અને વિયાદાઈ આગળ નાટક ની શરૂઆત બોલ ખેતરવાળા મેલડી માતકી જે ચારણ ગીર ની મિલપાથી વરસાદ પાણી સારા થયા છે, સ્નેહ ભાઈ બધાય પાછા ફરે છે, તો હવે ક્યારે આવશે વાલમ? વાલમની વાટ જોઉં છું, મારા ચારણ ક્યારે ગીરમાંથી આવશે? જય માતાજી, જય માતાજી સાઈ, નેહડામાં બધાય ગુઠળતો છે ને સાઈ? સારણ નેહડાની મલપા બધાય કુશળ છે, પણ ચારણ ગીરની મલપા વરસાદ પાણી કેવા સારા તો હતા ને? બહુ વરસાદ
પાણી સારા થયા એન ગીરમાં ધરતી લેલી સમ થઈ ગઈ સાય સારા જો હું તમારી હાટુ પાણીનો લોટો ભરી આવું કાળું ગઢવી ની તરસ જુદી છે સાય કાળું ગઢવી માગે છે માત્ર આપેલી બંસરી સાય જલ્દી મને મારી બંસરી આપી દે સાય કાળું ગઢવી આવી પણ ગઢવી ગીરમાંથી ક્યારે તમે હાલતા થયા હશો તમે ભૂખ્યા થયા હશો તો હું તમારી સાટુ લાપસી નું આંધણ મૂકી દઉં ગઢવી કાળું ગઢવી ની તરસ જુદી છે સાય કાળું ગઢવી ની ભૂખ જુદી છે કાળું ગઢવી ને ભૂખ લાગી છે માત્ર એની બંસરી ની સાય ચાર છ છ મહિનાના વાણા વીતી ગયા અને આવ્યા પછી એક વાત પણ ચાર તમારી હાટુ હું ગરમ પાણી મૂકી દઉં સાઈ મને ગોળ ગોળ વાત કરીને મૂંઝવે છે કદાચ ભાભીએ કીધેલી વાત હાચી તો નહીં હોય વિશ્વાસ રાખજે કાળું ગઢવી તારી સાઈ મહાન સતી છે સાઈ છ છ મહિનાથી બંસરી વગાડી નથી ને સાઈ કાળું ગઢવી ને ભૂખ લાગી છે માત્ર એની બંસરી ની હવે વિલંબ ન કર સાય મને મારી બંસરી આપી દે સાય એક ને એક વાત કરો છો સાય મારી બંસરી સાય મારી બંસરી એ ગઢવી એ આલ્યો આ તમારી બંસરી સાય અરે સાય ગીરની માલપા ગયો દીધી મેં તને બંસરી હાજી દીધી હતી સાય મારી બંસરીનું જતન ન કરી શકી સાય આ બંસરી તો ભાંગલ છે સાય ગઢવી વાસણું નો પગ આવતા આ બંસરી ભાંગી ગઈ છે ગઢવી સાય વાસરુ નો પગ આવતા નહી પણ કોક પરાયા પુરુષ નો પગ આવતા ભાંગી છે ધિકાર છે સાઈ તને હજારો વાર ધિકાર છે વિશ્વાસ ન કરશો કોઈ આવી નારી ના જેને કઈક ઉજળા કુટુંબ સળગાવ્યા છે વિશ્વાસ ન કરશો કોઈ આવી નારી ના જેને કઈક રાજ રંડાવ્યા છે વિશ્વાસ ન કરશો કોઈ આવી નારી ના કે આવી નારી ના શબ્દ માથે કઈક નિર્દોષ બેન દીકરી ના ચૂડલા નંદવાણા છે તારી ઉપર વિશ્વાસ રાખ્યો નહીં ગઢવી હું એક સતી નાર છું ગઢવી મારી માથે એવા શબ્દ નો પ્રહાર ન કરો ગઢવી નથી શોભતા અરે કેતો ફરતો તો મારા નેહડામાં સાઈ સતી છે સાઈ સતી છે પણ સાઈ તે નેહડામાં કાળું ટુકડા કરું સાય કાળું ગઢવી નું જીવન બરબાદ કર્યું નારી અને તલવાર એક નારી અને તલવાર બે વફા છે માનવી તલવાર ગાંડામાં તાકાત હોય ત્યાં સુધી બીજાના મસ્તક વાટનારી નારી કાબુમાં હોય ત્યાં સુધી આપણી
शिकार से साई अंजवाली होई शोभती सता ये रात ने रात छे अंजवाली होई शोभती सता ये रात ने रात छे तो सदगुण नी मूर्ति खरी मारा विश्वास घात हवे जगत मा जीवाय नहीं साई तारा तो राय राहेवा कटका करू बन नहीं मारु चारण कुल लाजे एटला माटे आज अटकाव छु साई अरे कहतो तने सती नेहड़ा मा कहतो फरतो मारी साई सती छे मारी साई सती छे नहीं साई तू तो संखणी निकली भागणी निकली नहीं गटवी ओ संखणी नथी गटवी हूँ एक सती नार छू सती ना मुख माथी शब्द निकल जाय छे न थवानु थई जाय छे गटवी जो मारा गटवी सिवाय कोई पर पुरुषनो में पड़छायो पण जोयो होय जो मारा गटवी सिवाय पर पुरुष सामो में कुड़ी दृष्टि पण करी होय तो आ शरीर ने रक्त पीर कोट निकले नकर के नार निकले सती ना मुख माथी शब्द निकली जाए कोदी मिख्या जाता नथी કામટા માંથી બાણ નીકળે જેમ પાછું જાતું નથી એમ સતીના મુખમાંથી શબ્દ નીકળી જાય છે કોઈ મિખ્યાત જાતા નથી હું જાણું છું કે મારાથી શ્રાપ દેવાઈ ગયો છે અને આ રક્ત પીર કોટ નીકળ્યો છે ગઢવી મારાથી જોવાતું નથી અને તમારાથી હવે આ સહન થતું નથી વેદના પણ હવે માને થાય છે મારા ગઢવી મેં ઘણા શબ્દ આપ્યા પણ તમે મારી એક વાત ન સમજા હે માં લોબડિયાળી હે માં વિષબજાળી જો મેં તન મન ધન થી તારી સેવા પૂજા કરી હોય માં હે રાજ રાજેશ્વરી હે માં ખોડિયાર તો આ સતી સાઈને આજ તું આપો આપ દર્શન દેવા આવજે માં અને મારું ભયું
बेटा साई, बेटा साई, आज ते मने जा माटे याद करी साई। खोडल खोडल जे करे खोडल राखे खोळानी मांग, भांगी ने देव भूको करे एवी भेळिया वाली आए मां जोग माया। हे मां विषभ जाळी, तमने याद करवानु कारण एक ज छे मां, के मारा गढ़वी ने मारा थी श्राप देवायो छे मां, अने रक्त फिर खोट निकलो छे मां। जाणू छू साई, मां जाणू छू के सतीना मुखमाथी निकलेला शब्द पाछा वळता नथी। मां तो मने मार्ग बताओ, मारे हवे शू करू मां? बेटा साई, आनो एक ज उपाय छे मां, कि तारा गढ़वी ने रक्तपित कोठ निकल्यो छे। बेटा साई, तन्ने रस्तो बताओ, क्या दुनिया नी अंदर, दुनिया नी अंदर 3200 पुरुष होय, इना रुधिर थी तारा गढ़वी ने नवडावीश तो रक्तपित दूर थाशे। हा बेटा साई, जेवी तमारी आज्ञा मां, पण मां मारे जारे जारे संकट पड़े ने मां, ते मां हूँ तने याद करीश मां। बेटा साई, हाँ मां, जारे तने संकट पड़े मने समरजे, हूँ जरूर तारी रक्षा करवा उघाड़ा भाग्या हाली आवीश। बेटा साई, हाँ मां, जेवी तमारी आज्ञा मां। उबा थाव गढ़वी चारण, उबा थाव चारण, उबा थाव। चारण, हवे तो भवे भवना दुखिया छवि। हा चारण, मुरी देवी देता जुनाया में
ઢગલે ઢગલું ભગલું ભરો તમે હાલશો નહીં, હવે તો ભવે ભવના દુખ્યા છવી આજથી વિહામો કાપતા કાપતા જ્યાં હરી ટુકડો આપે ના આપણે રોકાઈ જાશું ઉભા થાવ ખબર હોય સાઈ આ તો મારા હાથે કરેલા પાપ મારા દીકરા અણાવાળા ના લગ્ન છે. હા મહારાજ, ઘેર ઘેર શેરીએ શેરીએ ગલીએ ગલીએ તમારા નામના ગુણ ગવાય અને અણાવાળા ના લગ્ન છે એમ કંકોત્રા. હા, દરેક ઠેકાણે પહોંચી ગયા મહારાજ, પહોંચી ગયા. અને દરેક માણસો ને ખોબે ધોબે દાન કરો. કોઈ પણ આવે, કોઈ પણ આવે, આજના માટે એના માટે નાનો હોય મહારાજ, દરેક ને આવવા દેવાના. હા, કોઈ પણ ને આવવા દેવાના. હા, બહુ સારું, બેસો મહારાજ. ભૂલ નો થાય, તારે નો ભૂલ થાય, બસ તું ડેલી રહેજે મહારાજ. દરેક મહેમાન ને આવે ને એનું સ્વાગત તારે કરવાનું. બહુ સારું મહારાજ, કોઈ પણ આવે આજના માટે નાનો હોય. આજ મહારાજ અબલવાળા એમના દીકરા આણાવાળા ના લગ્ન છે. આજના માટે કોઈ મહેમાન આવે એના માટે ના ન હોય.
ગઢવી શું બોલો છો? કારણ કે મને પેટમાં એટલી બધી ભૂખ લાગી સાય, હવે મારી આંખે દેખાતું પણ નથી સાય. એક પણ ઢગલો હાલવાની કેવી વેદના છે! એક પગલું ભરાતું નથી, એક ડગલું દેવાતું પણ નથી. શું કરો? આઠ આઠ દિવસથી અનાજનો ટુકડો મોઢામાં મૂક્યો નથી. ચારમ સામે સામે વડલા નીચે શીતળ છાંયો છે અને ના બેહો તમે. હાલતા હાલતા એક નગર છે, ભાઈ ઉભા છે, તેને પૂછું. જય માતાજી ભાઈ. જય માતાજી બેન. કોણ છો તમે ભાઈ? હા, આ કયું નગર છે ભાઈ? અજાણ્યા છો ભાઈ, હાલી હાલીને કઈ ખબર નથી કે આ કયું નગર છે ભાઈ. આ નગર કયું છે અને કયું આ રાજ છે મને કયો તો ખરા ભાઈ. બેન તમે અજાણ્યા છો, તળાજા છે. પણ ભાઈ મારું એક કામ કરશો ભાઈ? બોલો બેન. તળાજાના રાજા, હા, એબલ બાપુને જઈને કેજો કે એક બેન ચિત્રે હાલ છે, પણ તમને મળવા માંગે છે, એટલા જણ મારા હમાસર આપશો. બહુ સારું બેન, હમણાં જાઉં છો. જઈને હમણાં હું પાછો આવું છું. હા ભાઈ. હા બેન. જાઓ ભાઈ. અહીંયા જ ઉભા રહેજો બેન. હા ભાઈ. હું તો એક પ્રધાનજી છું અને નોકર છું. મારે તો સેવા કરવાની છે ભાઈ. એક મારું કામ કરો, જાઓ એટલું જઈને કહેજો. બહુ સારું બેન. કે એક બેન અંદર આવવાની રજા માંગે છે. બહુ સારું બેન, જાઉં છું. એટલો મારો સંદેશો લઈ જાઓ. બેન શું કીધું? બેન તળાધાણા ધણી એબલ વાળા એમના દીકરા હાણા વાળા ના લગ્ન છે. એટલે એના દીકરાનો લગ્ન છે? લગ્ન છે. બેન તમારે કઈ દાન દક્ષિણા જોઈતી હોય, કોઈ અનાજ જોતું હોય તો? ભાઈ બાપુએ કીધું છે. મારે કઈ જોતું નથી ભાઈ, દાન દક્ષિણા નથી જોતું ભાઈ. મારા હાલ સિત્રા હાલ છે ભાઈ, મારો સમય નબળો છે ભાઈ. પણ ભાઈ તને ન ખબર હોય, તળાજાના રાજા એબલ બાપુ છે ને, એ મારા જીભના માનેલ ભાઈ છે. એટલો જન સંદેશો આપજો કે તમારા જીભના માનાલા બેન
ઈ તમને મળવા માંગે છે. બહુ સારું બેન, એટલું કેજો હું જાઉં છું. હા ભાઈ, હમણાં પાછો આવું. પણ ભૂલી ન જાતો ભાઈ કે હું એની જીભની માનેલ બેન છું. કઈ વાંધો નહીં બેન, ઉભા રહ્યો. હમણાં પાછો આવું છું. મારું નામ નાયનજી છે. મહારાજ, અજયના બેન છે અને એમ કે છે જીભની માનેલી હું બેન છું. પ્રધાનજી, હું તળાજાનો રાજા છું. રયત છે એ મારી બેટી અને બેન સમાન છે. એવી તો ઘણી વાર બેનો હોય. મેં તને એક વાર તો કીધું, કોઈ પણ આવે એને જમાડો, દક્ષિણા આપો, જે જોઈએ તે આપો. અને બીજી વાર કચેરી તો આવતો નહીં. મારા દીકરાના લગ્ન છે, મારે કેટલું કામ હોય. કેટલા ડાયરા બેઠો છે, આ બધાની સાથે બેઠો છો. વસાવે તું નહીં બોલાવા આવતો. બહુ સારું મહારાજ, હમણાં જઈને કહી દો બેન ને જે કઈ જોતું હોય આપી દઉં છું. આપી દેજે મહારાજ. મારી ભૂલ છે કે આવા પ્રસંગે હું અહીંયા આવી. મને તો ક્યાં ખબર હતી કે અત્યારે આણાવાળાના લગ્ન છે. પણ હવે મળ્યા વિના પાછું ન જવાય. મારો સમય ભલે નબળો રહ્યો, પણ ભાઈ એક વાર જાઓ અને મારું કામ કરો. ભાઈ ભલે બેન બોલો. એક વાર જાઓ અને કેજો કે તમારા જીભના માનેલ બેન છે ને એને હટ લીધી છે, મળ્યા વિના પાછી ને જાવ. આવું જઈને કેજો. બહુ સારું બેન, હું જાઉં છું, હમણાં પાછો આવું છું. હા હા, જો ભલે ભલે. મહારાજ, એ બેન એમ કે છે હું મળ્યા વગર તો નહીં જા. મેં તને એક વાર તો કહી દીધું કે મારે મળવાની ફુરસત થઈ ગઈ. જાઓ, કહી દો બેન. અરે ભાઈ, મારું નામ નાનજી. મારા મહારા તળાજાના ધણી એબલ વાળા એમ કે છે મળવાની અત્યારે ફુરસત નથી. શું અત્યારે મળવાની ફુરસત નથી? અરે ધિકાર છે એબલ વાળા, તને હજારો વાર ધિકાર છે. જ્યારે મારા નેહડાની મલપા બે ભાન હાલતમાં આવ્યો તો તારે કીધું, બેન તારે જોવી તે માગી લે. આજ તારી ડેલીની દોઢીએ આ તારી બેન ઊભી છે અને તને મળવાની ફુરસત નથી. ધિકાર છે એબલ વાળા. નહી, અત્યારે મારો સમય નબળો છે. સમય સમય બલહારી છે, નહી પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટ્યા એહી ધનુષ એહી બાણ. અત્યારે મારો સમય નબળો છે, સમય સમય બલવાન છે. દાદી પતિ છે, કદાચ મહેમાનો આવ્યા હોય, ડાયરો ભર્યો હોય, કસુમાં પાણી લેવાતા હોય, કદાચ મળવાની ફુરસત ન હોય. પણ અરે ભાઈ, જો આથી પાછી વહી જાય ભાઈ. ભાઈ અરે ભાઈ, મારો કોઈ હંદેહો પોગાડો ભાઈ. બોલો બેન, શું વાત છે? ભાઈ તને મેં બહુ દુખી કર્યો. ભાઈ બેન, તમે રાજના, હું તો પ્રધાન છો, માન્યતા પ્રધાન છો. હા બેન, અને મારે તો આમ જો બાપુ કહેતો હોય ભલે, ડેલી કોઈ પણ મહેમાન આવે બધાને મારે હરખા જવાબ દેવા જોઈએ. પણ ભાઈ, ભગવાને કઈક મોટે પાપી હોય ને, હા બેન, તો કોકનું ભલું કરું. હા બેન,
બને એમ તો હું ભલું જ કરો છો, હજી હોય તો કહો બેન. એક વાર જની એટલું કેજો કે સાણિયા ડુંગરે થી સોનબાઈ નામ છે અને સાઈ નેહડી તરીકે ઓળખાય છે. જો આ શબ્દ સાંભળે જો ના પાડશે ને તો ભાઈ હવે હું તને નહીં દેખી કરું, હું અહીંથી પાછી વજાય. પણ સેલી વાર જાઉં ભાઈ, સેલી વાર જાઉં ભાઈ. સાણિયો ડુંગર સોનબાઈ નામ છે અને સાઈ નેહડી તરીકે ઓળખાવ છું ભાઈ. એવું ન બોલ તારી બેન. પણ તું એકલી શા માટે આવી છે? મારા બનેવી ક્યાં છે? એને હારે નથી લાવી?
ના ભાઈ, મારા ચારણ સાથે જ છે. સાથે છે તો ક્યાં છે? પણ વીરા, એની ડેલી ને દોઢીએ બેહાર્યા છે. ક્યાં બેસાડ્યા છે? હા વીરા, પ્રધાનજી. પણ ભાઈ, એ તારા રાજ દરબાર માં શોભે એમ નથી ભાઈ. શા માટે? પણ કેમ મારા રાજ દરબાર માં ન આવે ભાઈ? એને રક્ત પીર કોડ નીકળ્યો છે ભાઈ. રક્ત પીર અને કોડ? હા ભાઈ, એ તારા ડાયરા શોભે એમ નથી ભાઈ. એને નૈયા રવા દે વીરા. બેન, છતાં એ મારા મહેમાન છે અને આજ પહેલી વાર આવ્યા છે. ભગવાનજી જાઓ, તમને બોલાવે છે આવા બાશ આવે ને અડવું કેમ? પણ બાપુ ભાઈ હું ખોટું બોલું. મહારાજ ને ઘણી ખમા. મહારાજ ક્યાં છે? મહેમાન મહેમાન ને તેડી લેવો. નહીં તો પછી મહેમાન ને તેડવા ગયો. પણ મહેમાન એમ કે છે એબલ વાળા આવે ને તો જ હું આવીશ. બેન, મને એ તો કહે કે આ ચારણ ને રક્ત પીત અને કોઢ કઈ રીતે આ બધું બન્યું ભાઈ? આની ઘણી દવા કરી પણ આની કોઈ દવા નથી વીરા. દુનિયામાં કોઈ રોગની દવા નોય બને નહીં બેન. અને તે બધી દવા કરી જોઈ તો આ રોગ મટતો નથી. ના ભાઈ, એની કોઈ દવા છે જ નહી ભાઈ. શું કરું? કોઈ દવા નથી. કાક તો દવા એવી હોય ને, ગમે દવા તો એની હોય ને બેન, કે એનો રક્ત પિત્ત ને કોટ મટે ભાઈ. આની એક જ દવા છે ભાઈ. કઈ દવા? આ જગત ની મલપા કોઈ 3200 પુરુષ એના રુધિર થી જો નવડાવે ને તો મારા ગઢવી નો રોગ નાબૂદ થાય. પણ ભાઈ, મારે આ જગત ની મલપા 3200 પુરુષ મારે ક્યાં ગોથો વીરા? અરે બેન, એમાં તું શાને મૂંઝાય છે? જો 3200 પુરુષ ને એના લોહી થી સ્નાન કરે અને ગઢવી નો જો રોગ મટી જતો હોય ને તો બેન, તારો ભાઈ એફલ વાળો એ 3200 છે. નહી ભાઈ, હા, મારું ધરતી મસ્તક જુદું કરી અને મારા રુધિર થી નવારી અને તારા ઉપકાર નો બદલો વાળવા માંગુ છું. ના ભાઈ, મારો ભાઈ 3200 પુરુષ અને એનું મસ્તક કાપી
અને મારા ગઢવીનો રોગ નાબૂદ મારે નથી કરવો ભાઈ. આ જગતની મલપા કોણ એવી બેન હોય કે પોતાનો ભાઈનો મસ્તક કાપી અને એના પતિનો રોગ નાબૂદ કરે. રવા દે ભાઈ, મારા ગઢવીનો રોગ ભલે રહ્યો ભાઈ, રવા દે ભાઈ. અરે બેન, તું તો એક જ કે કોક એવી બેન હોય અને કોક એવી બેન હોય કે પોતાના ભાઈને જીવતદાન આપવા માટે શું નથી કર્યું અને એ તારા ઉપકારનો બદલો નહીં ભાઈ. મારી ચામડી ઉતારી ના વીરા અને પગના ચંપલ બનાવો તોય તારો ઉપકારનો બદલો વાળી લઈ શકું. હવે એક શબ્દ ન બોલતા ભાઈ. નહીં બેન, કારણ કે હું 3200 પુરુષ છું, મારું મસ્તક કાપી અને મારા રુધિરથી ગઢવીને નવારી અને તારા ઋણમાંથી મારે મુક્ત થવું છે. ભવિતા પિતાશ્રી, આવા શુભ પ્રસંગે આ બધું શું ચાલી રહ્યું છે પિતાશ્રી? કોણ બેટા અણાવાળા? આવા લગ્ન પ્રસંગે આ કોણ છે અને આ બધું શું ચાલી રહ્યું છે પિતાશ્રી? બેટા આ છે ને એ તારી ફઈ છે અને આ બાજુ રિયા એ કાળું ગઢવી ચારણ, હા એ તારા ફુવા છે. એને એવો રોગ થયો છે કે જો 3200 પુરુષ હોય એના લોહી થી એને નવારે ને તો એનો રોગ મટી જાય બેટા. એટલે હું 3200 પુરુષ છું એટલે ધરતી મસ્તક જુદા કરી અને મારા રુધિર થી એ ગઢવીને સ્નાન કરી. નહીં પિતાશ્રી, ઉભા રહ્યો જેનો બાપ 3200 લક્ષણ પુરુષ હોય એનો દીકરો એ પણ 3200 હોય માટે પિતાશ્રી આજ મારું મસ્તક કાપી અને મારા ફુવાને નવરાવો એટલે એમનો કોટ નાબૂદ થશે. અરે નહીં બેટા નહીં, તારા તો લગ્ન છે બેટા અને તારે આવું ન બોલાય. ના પિતાશ્રી, આપણે દરબાર ને તો લગ્ન ને લોય તો ભાઈ એક જ હોય પિતાશ્રી, માટે હવે તમે કાંઈ બોલો નહીં. નહીં બેટા, તો તમને સુરત દાદાની રવા દે ભાઈ. તો ધર્મ સંકટ માં બેલા છે પણ સુરત દાદા રખવાળા કરશે. નહીં ભાઈ, મારો ભત્રીજો એના હજે લગ્ન લેવાના છે અને હજે તો એના ઇન્ડિયન પીડીઆઈ બાકી છે ભાઈ, ફૂલ છે ભાઈ, અને આનું મસ્તક કાપી મારા ગઢવીનો રોગ મારે નથી મટાડવો. નહીં બેન, નહીં નહીં, મસ્તક ઉતારીએ દાનમાં, એ પુણ્ય છે આ ભારતના. મારા શરીરે રગતપિત ઘોટ નીકળ્યો તો મટી ગયો સાય. એ તો કહે સાય, આ જગતની માલપા એવી તો કે કઈ દવા કરાવી કે મારા શરીરે નીકળેલો રગતપિત ઘોટ મટી ગયો સાય. આ જગતની મલપા કોઈ એવી દવા ન કરે એવી દવા તળાજાનો રાજા અભલ વાળો એનો એકનો એક દીકરો આણા વાળો એના તો હજી લગ્ન લેવાના હતા, ઇન્ડિયા પિંડિયા બાકી હતા, એનો એકનો એક દીકરાનું મસ્તક કાપી અને આ રોગ મટાડ્યો છે. તારા
કઠોર શબ્દ મને નથી સંભળાતા સાય, વિચાર તો કર સાય, કે જેના માંડવે મંગળ ગીત ગવાતા, અભાગણી માંડવે તે તો મરસ્યા ગૌરાયા, આવા કુમળા ને અણતા તને શરમ નો આવી, કુમળા બાળક ને મારી અને મારો રગતભેદ ગોઠ નહોતો મટાડવો, કાલ હવારે આ સમાજ આપણા ચારણ ની માથે ધુકશે સાય, એક બાઈએ પોતાના પતિ નો ગોઠ વટાડવા માટે એક કુંભળા બાળક ને એણ્યો તો સાય, આના વાળા ને મારતા તને શરમ નો આવી સાય, હવે તો બે ઈજા સ્મશાન માં કટવી, હું સતી નાર છું, હું કોઈ છોકરા ભરખતી નથી કટવી, સતી નાર છું, નથી શોભતા સાય, હવે તારા મોઢામાં સતી શબ્દ નથી શોભતા, અરે કહેતો તો તને સતી, એમાંથી તું સંખણી થઈ, કહેવા દે અભલ વાળા, આજ તળાજાની કચેરી ની માલબા વચન પૂરું કરવું છે, પહેલા તો હું તને સતી માનતો, એમાંથી સંખણી થઈ, અરે હવે ડાકણ થઈ ડાકણ, હવે મારાથી હમણાં તું નથી કટવી સાય, સતી શબ્દ માથે હવે નથી હમળાતું કટવી, જો તારે ડાકણ નો હમળાતું હોય ને તો સાય, તારે ડાકણ નો થાવું હોય ને તો જેનામાં મારવાની દેવડી હોય ને એનામાં બેઠો કરવાની દેવડી હોય, આણા વાળા ને બેઠો કરીને તો હું માનું તું સતી, નગર એક વાર નહી તો હજાર વાર ડાકણ, ડાકણ નથી, હું એક સતી નાર છું, સતી ને બહુ સંસેડવી નહી સારી, હે માં ભગવતી, હે માં વરુડી, હે માં વિશ્વ જાળી, જો મેં તન મન ધન થી તારી સેવા પૂજા કરી હોય માં, તું આજ આ તળાજાની ધરતી માથે, આ ભર કસેરીની માથે આજ તું આપોઆપ દર્શન દેવા નહીં આવી ને માં, તો આજ સતી નું સતી પણ જાશે અને તારી લાજ જાશે માં, ભેળ
મોટા સાય આજ તે મને શા માટે યાદ કરી સાય? માં યાદ કરવાનું કારણ એક જ છે માં, કે માં આજ મારી માથે દુખના વાદળા પડ્યા છે માં. શું સાય? હા માં, અને જો મારું આ દુઃખ નહીં ભાંગે ને માં તો મારું સતી પણ જાશે માં. જાણું છું બેટા સાય, જાણું છું માં. ભર કસેરીની મલબા મારો ભત્રી જો આણા વાળો મોત ને ઘાટ પડ્યો છે અને મારો ગઢવી મેણા બોલે છે, મારાથી મેણા સહન નથી થતા માં. કે સાય તું ડાકણ છો, તું છોકરા પરખવા મળી છો માં. હું ડાકણ નથી, હું સતી છું. જો હું સતી હોઉં માં તો આજ તળા જાની આ ભર કસેરીની મલપા જો આજ આણા વાળો બેઠો નહીં થાય માં તો મારી લાજ તમારા હાથમાં છે માં. બેટા સાય મને માર્ગ બતાવો માં, મારે શું કરવું? બેટા સાય આટલો બધો કલ્પાત કરમા સાય, અને તું તો એક સતી નાર છો માં, દેવી નો અવતાર છો સાય. માં વિચાર તો કરો કે ભર કસેરીની મલપા હા સાય આના વાળાની લાશ પડી છે, મસ્તક કાપી છૂટું પડ્યું છે માં, અને ઈ ધડ મસ્તક ભેગું નહીં થાય તો માં મારી તો હાસી થશે પણ પગ તારી જશે માં. નહીં સાય, કલ્પાત કરમાં તારામાં એટલી ભક્તિ છે, તું સતી નાર છો. જા બેટા, તારા જમણા પગનો અંગૂઠો આણા વડાવ નડાય એટલે આણા વાળો સજીવન થશે સાય, અને તું તો દેવીનો અવતાર છો અને સતી છો. તારું સતીપણું લાજે તો આજ મારે ખોટ બેહે. જા સાય. માં તળા જાયની કસેરીની માલપા આજ ભર દરબારની કસેરીની માલપા દર્શન તો દીધા છે માં, પણ માં તમારા બોલ માથે હું પગ ભરવા તૈયાર છું માં. પણ જોજે માં આ ચારણની દીકરીની હાસી થશે ને તો આ જગતના લોકો કાલ કોઈને માનશે નહીં. નહીં બેટા, જા, તારામાં એટલી ભક્તિ છે, તારામાં એટલી તાકાત છે, તારા જમણા પગનો અંગૂઠો ડાલ આણા વાળો આડા મળીને બેઠો ન થાય. જેવી તમારી આજ્ઞા માં. હા આનું પરિણામ સતીના પારખા નો લેશ બેટા, કોઈ સતીના પારખા નો લેશ, નગર આના પરિણામ આવા જ આવશે બેટા. ક્ષમા કરી દે માં, કાળું ગઢવીને સમા કરી દે. પણ માં, અને આજ જો તળાજાની કચેરીની માલપા
મે મારી સાઈ ને કઠોર શબ્દ નો કીધો હોત ને માં તો આના વાળો બેઠો નો થાત, અને માં જો આના વાળો બેઠો નો થયો હોત ને તો આપણા ધારણ કુર માં કોઈ ભગવતી અવતાર ધારણ નો કરે. હા ગઢવી જાણું છું, એટલા માટે માં આ સાઈ ને ટકોર કરી હતી. હે બલવાળા, તું મને અટકાવતો બાપ, અને જો તારા શબ્દ ઉપર હું અટકી ગયો હોત ને તો આ જગત માં તારણ ને કોઈ માને જ નહીં, અને તારણ ની મહેલમાં કોઈ ભગવતી અવતાર ધારણ ન કરે. પણ બાપ આમાં વખાણ કોના કરું, કેવાળો આપે દાન આ જગત માં બીજાથી દેવાય નહીં, બાપ કરતા દીકરો હોવાયો, બાપ કરતા દીકરો હવાયો, કે વાળો આપે દાન એ જગત માં બીજાથી દેવાય નહીં. શિષ નો સોંપનાર વખાણું કે શિષ નો કાઢનાર વખાણું. તળાધાની કચેરી ની માલપા જો જગત ની માલપા બાપ કાપડું નો થયું હોત ને, જગત ની માલપા ભાઈ બેન ના હેત ન રહેત. રાય સાય કે જેના માંડવે મંગળ ગીત ગવાતા એના એ માંડવે તે મરીષ્યા ગવરાવ્યા ને, જો સાય હજી એનો એ માંડવો ઉભો છે, આણા વાળા ને પાછો મારે સૌર્ય ચડાવવો છે. પણ સાઈ માંડવો કેવો, એ લગ્ન નો માંડવો રોતો રાત રઢી બલવાળો સતી સાઈ નેહડી એ નામનું નાટક આ પરિપૂર્ણ ભજવું છે. નાટકની માલિપા કાંઈ પણ ભૂલસુક થયું હોય તો મહાકાળી ભવાઈ મંડળ તમારી પાસે બે હાથ જોડી ને માફી માંગે છે. બોલ શ્રી મહાકાળી માતગી, નેલડી માતગી, ખોડિયાર માતગી.